રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવતા માલતારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે બનાસકાંઠામાં રોષે ભરાયેલા માલતારી સમાજે ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું અને ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવાની માલધારી સમાજે માંગ કરી છે. આ સાથે માલધારી સમાજે આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં સત્તાધારી પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. સરકાર પર આરોપ લગાવતા માલધારી સમાજના આગેવાનોએ કહ્યું, ઢોર નિયંત્રણ કાયદામાં અનેક ક્ષતિઓ છે જેના કારણે માલધારી સમાજના લોકો હવે શહેરી વિસ્તારમાં ઢોર નહીં રાખી શકે. વિધાનસભામાં રજૂ થયેલા નવા વિધેયક બાદ હવે માલધારી સમાજમાં આક્રોશ સ્પષ્ટ જોઈ શકાય છે. અત્યારે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિધાનસભામાં જે નવું વિધેયક પસાર થયું છે તેને રદ કરવાની માંગ છે. ખાસ કરીને નરસિંહભાઈ, આપ જણાવો, મોટી સંખ્યામાં આપ માલધારી લોકો અહીં આવ્યા છો, શું કહેશો, શું માંગણી છે? સરકારને અમારી વિનંતી કે પહેલાં તો કાયદો ઘડતા પહેલાં ક્યાંક માલધારી સમાજના અમારા ગુરુજન સાધુ સંતોને ભેગા કરવાતા એમને સલાહ સૂચન લેવી હતી. ગાય માતા કોઈને નડતી નથી. અમે માનીએ છીએ કોઈ બીજી પબ્લિકને દુઃખ થાય એવું અમારા માલધારી સમાજ ક્યારેય ન પણ કરે, તો એનો પુનઃવિચારણા કરી અને આખલાઓ જે ફરે છે એનો નેસ્તાબૂત સરકાર કરે અને ગૌચરો પાછા માલધારીને આપીને યોગ્ય વ્યવસ્થા કરે તો અમે સરકાર સાથે સંમત રહીને એક એક ગાય બજારમાં નહીં રહે. અને જે વિકાસ કરો છો અમને ગમે છે, પણ નજીકના ગામડા જે શહેર નજીક આવે છે એ લોકોને ગૌચર તમે આપો, એમને વાડાની વ્યવસ્થા કરો, એક પણ ગાય તમને બજારમાં નહીં જોવા મળે. હિન્દુ સંસ્કૃતિ માનતા હો, સરકારને પણ મારી વિનંતી છે, ગાય ઘરે 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 પૂજનીય છે, એને તમે સબસિડી આપો, વચ્ચે ચાલુ કરી બંધ કરી તો પણ એ કંઈક જમીન ઉધડ ભાડે રાખીને કામ કરી શકશે, એની વ્યવસ્થા કરો. દેશી ગાયનું અમૃત જેવું દૂધ છે, એટલા માટે વિનંતી છે, કાયદો પાછો ખેંચો, બાકી આવનારા પરિણામ ભોગવવા તૈયાર રહેજો. કાયદો પાછો ખેંચવાની વાત છે, આપણી સાથે માલધારી સમાજના બીજા પણ આગેવાન છે. આપ જણાવો શું માંગણી છે અને કેટલી તકલીફ આ નવા વિધેયકથી લઈને. આ વિધેયક લઈને માલધારી સમાજ અને અન્ય સમાજોને પશુપાલકોને તકલીફ છે. આ કાયદાથી ગાયનો બિલકુલ નાશ પામે એવી પોઝિશન છે, કેમ કે આ એવા કાયદાને એવા દંડનીય ભરીને કોઈ વ્યક્તિ ગાય રાખી નહીં શકે. એના માટે સરકારને આ કાયદો લાવવો જોઈએ, તો ગાયને રાખવા માટેની અલગ વ્યવસ્થા ઊભી કરવી છે. આ કાયદો લાવવા માટે સરકારે કોઈ એનો અભ્યાસ નથી કર્યો. એનું કારણ છે કે તમે નેક્સ્ટ ટાઈમ જે એની કાયદાની જે કોપી આવી છે એમાં લખેલું છે કે ગાયના બચ્ચાને વાસરડું કહેવાય અને ભેંસના બચ્ચાને પણ વાસરડું કહેવાય. ભેંસના બચ્ચાને વાસરડું કહેવરાતું નથી, એને પાડું કહેવાય છે. અને તમે પીડીએફની મીડિયાના મિત્રોએ પણ જોયું હશે, તો એને સરકારે એનો મતલબ એવો છે કોઈ અભ્યાસ કર્યા વગર કાયદો ઠોકી બેરાયો છે. સરકારે અભ્યાસ કર્યા વગર કાયદો મૂક્યો છે. આપ કહેશો શું, ખાસ કરીને જે પ્રકારનું વિધેયક છે, આગામી સમયમાં શું પ્રત્યાઘાતો રહેશે માલધારી સમાજના? ભારતીય જનતા પાર્ટી ગૌ માતાના નામે મતો માગી અને સત્તા મેળવી છે અને હવે એ જ ગૌ માતાને અને માતા તરીકેનો જેને દરજ્જો આપ્યો છે એ ગૌ માતાને રાખવા માટે પણ જો હિન્દુ સમાજ માલધારી સમાજે લાયસન્સ લેવું પડે તો એનાથી મોટામાં મોટી કોઈ દુઃખદ વાત હોતી નથી. અને આના માટે સરકારે અને સરકારના મંત્રીશ્રીઓને જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટીના જો પણ ધારાસભ્યો હશે જો સમર્થન આપશે તો પ્રવેશ કરી શકશે. બાકી કોઈ પણ મિટિંગ કે કોઈ પણ મહિલા સંમેલન મોદી સમાજના સાહેબના અધ્યક્ષસ્થાને થશે એ થવા નહીં દઈએ, કાળા વાવટા બતાવશું, એનો પ્રચંડ વિરોધ કરીશું. તો ચોક્કસથી માલધારી સમાજમાં આક્રોશ સ્પષ્ટ જોઈ શકાય છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે જે પ્રકારનો વિધેયક પાસ થયું છે તેના કારણે જે લોકો ગાય રાખી શકે તે રાખી નહીં શકે. કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા.